नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपणे वात करीशुं GSRTC गुजरात राज्य मार्ग परिवहन द्वारा अलग अलग वेकेंसीओ बहार पड़ी छे, जे माटे तमारी पासेथी अरजीओ छे ए मंगावामां आवेली छे। आज आपणे वात करीशुं ST માં સીધી ભરતી બહાર પડી છે તો તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે અને શું શું ધારા ધોરણ રહેશે તેના વિશે। આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે, તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, જ્યાં તમને ડેઇલીની પ્રાઇવેટ અને ગવર્મેન્ટ જોબ રિલેટેડ માહિતી મળી જશે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા એપ્રેન્ટિસની ભરતી છે એ બહાર પડી છે। આજે ટ્રેડ માટે ભુજ વિભાગમાં તાલીમ મેળવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો પાસેથી છે અરજી ફોર્મમાં અરજીઓ છે મંગાવવામાં આવેલી છે। અરજી છે તમારે 4 જુલાઈ 2022 થી 13 જુલાઈ 2022 ઓફિસ સમય એટલે કે સવારે 11 થી બપોરના 2 સુધીમાં તમારે ST વિભાગ નિયામકશ્રીની કચેરી પડદા ભીટ હનુમાન રોડ સંસ્કારનગર ભુજ કચ્છ ખાતેથી રૂબરૂમાં ₹5 કિંમતનું અરજીપત્રક છે તમારે મેળવી લેવાનું રહેશે। તે અરજીપત્રક ભરીને તેની સાથે તમારા તમામ ડોક્યુમેન્ટ ભરીને તમારે છે એ 13 જુલાઈ 2022 સુધીમાં તમારે અરજીપત્રક છે એ મોકલી આપવાનું રહેશે। વયમર્યાદાની આપણે વાત કરીએ તો ટ્રેડ અલગ અલગ છે તે મુજબ વયમર્યાદા બહાર પડી છે, કુલ છે 63 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। આપણે પહેલાં ટ્રેડની વાત કરીએ તો સૌથી પહેલો ટ્રેડ છે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ। આ માટે તમારી ઉંમર છે એ 18 થી 28 વર્ષની હોવી જોઈએ। નેક્સ્ટ ટ્રેડ છે મોટર મિકેનિકલ વ્હીકલ, મિકેનિકલ ડીઝલ, ઓટો ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડરની જગ્યા ખાલી પડી છે। આ જે ક્રમ નંબર 2 થી 5ની આપણે ટ્રેડની વાત કરીએ તો તમારી ઉંમર છે એ 18 થી 30 વર્ષની હોવી જોઈએ। આ જે કુલ 5 ટ્રેડ બહાર પડ્યા છે તે મળીને કુલ 63 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। સૌથી પહેલાં આપણે 1 થી 4 ટ્રેડની વાત કરીએ એટલે કે કમ્પ્યુટર ઓપરેટર, મોટર મિકેનિકલ ડીઝલ, મિકેનિકલ ડીઝલ, ઓટો ઇલેક્ટ્રિશિયનની આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો તમે ITI પાસ અથવા ધોરણ 10 પાસ હોવા જોઈએ। જ્યારે આપણે વેલ્ડરની વાત કરીએ તો તમે ધોરણ 9 પાસ હોવા જોઈએ। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે છે એ 4 જુલાઈથી 13 જુલાઈ સુધીમાં ઓફિસ સમય દરમિયાન તમારે છે ST નિગમની જે કચેરી છે ભુજમાં આવેલી છે ત્યાંથી અરજીપત્રક મેળવીને તમારે તમામ પ્રમાણપત્રોની ખરી નકલ સાથે 15 જુલાઈ 2022 સાંજના 6 કલાક સુધીમાં તમારે છે એ જે સરનામું આપેલું છે તેના સરનામા ઉપર તમારે અરજી છે મોકલવાની રહેશે। 15 જુલાઈ 2022 બાદ તમારી અરજી મળશે તો તમારી અરજી છે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। હવે આપણે વાત કરીએ સ્ટાઇપેન્ડની, તો તાલીમ દરમિયાન છે સરકારશ્રીના નિયમ મુજબ જે સ્ટાઇપેન્ડ નક્કી કરવામાં આવેલો છે તે મુજબ તમને સ્ટાઇપેન્ડ છે એ આપવામાં આવશે। ITI પાસ તેમજ ફ્રેશરના કિસ્સામાં જે લાગુ પડતો હશે સ્ટાઇપેન્ડ તે મુજબ તમને સ્ટાઇપેન્ડ છે એ ચૂકવવામાં આવશે। યાદ રાખજો અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2022 છે। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો ST માં સીધી આ વેકેન્સી બહાર પડી છે તેમાં તમે એપ્લાય કરી શકો છો। થેન્ક યુ।